બોલો. હા વિશાલ ભાઈ વાત કરો છો? હા વિશાલ બોલો, કોણ બોલે? હા વિશાલ ભાઈ, પોલીસ ચોકી માંથી વાત કરું છું. તમારા નામની કઈ કમ્પ્લેન આવી છે અહીંયા, એટલે અરજી લખાઈ છે, એટલે મેં કીધું ફોન કરીને પેલા તમને અહીંયા બોલાવેલો. સેની કમ્પ્લેન ભાઈ? તમારા નામે કઈ કમ્પ્લેન આવી છે ભાઈ? હવે સેની કમ્પ્લેન તો તમારે અહીંયા જોવું પડે ભાઈ. ના, એટલે કોને કમ્પ્લેન કોને કરી છે સાહેબ, એ તો કહો. હા ભાઈ, કમ્પ્લેન માં તો એવું છે કે આ પવન ભાઈ ને ઓળખો છો તમે? પવન? પવનભાઈ, પવનભાઈ પટેલ ને ઓળખો તમે? ના હા ભાઈ, અમે કોઈ પવનભાઈ ને ઓળખતા. એક મિનિટ, પવનભાઈ એ કે તમને ઓળખતા નથી? અરે ના, તો મારી ઓળખતા તો મારા વિશે ખરાબ બોલવાની જરૂર શું છે? એટલે અપશબ્દ વાપરે છે સાહેબ. હા કોણ બોલે? પવનભાઈ વાત કરું છું. કોણ બોલે એટલે? એમની પણ કોણ પવનભાઈ, તમારી ઓળખાણ તો આપો. કોણ પવનભાઈ એમ? હવે તમે ફરી ગયા, મેં તમારી વિશે કમ્પ્લેન કરી, તમે અહીંયા આવી જાવ યાર. અરે પણ શેની કમ્પ્લેન? મેં શું કર્યું? ગુનો શું છે મારો ભાઈ? તમે પેલા એમ કહો કે તમે બે દિવસ પહેલા સ્પા માં ગયા હતા, તમે સ્પા કરાવવા? બે દિવસ પહેલા? હા બપોરે ગયો તો. કેમ તો તમારે ત્યાં સ્પા માં મારા વિશે ખરાબ બોલવાની જરૂર શું હતી? ખરાબ બોલવા ગયા? અરે પણ હું કઈ બોલ્યો જ નથી તમારા વિશે, હું તમને ઓળખતો નથી. તો એજ તો મારો પ્રશ્ન એ કે તમે મને ઓળખતો નથી, તમે કેમ બોલ્યા? એ સાહેબ અમને બોલાવી લો ને યાર. એટલે એમ હું બોલ્યો છું, મને એમ સ્પા કરાવતા કરતા કઈક બોલી ગયા તમારા મોઢા માંથી કે બાર પવન તો જો જેવો છે. એક મિનિટ, હું આવું કઈ બોલ્યો જ નથી. કેમ આવું? હું કોઈ પવન માટે બોલ્યો જ નથી. હું ગાળ કેમ બોલું કોઈ પવન ને? તમે કીધું યાર, તમે જે વાત કરી કે યાર પવન તો જો યાર, થોડી બોલાય યાર. અરે ભાઈ, ધારો કે હું બોલ્યો પણ હોઉં તો એ તમારા માટે નહીં, બહાર ના પવન માટે બોલ્યો છું. કઈ તમે તો ખોટું લઈ. હું છું ને બહાર ના, હું થોડી તમારા ઘર નો પવન છું, હું બહાર રહું છું. અરે જો સાહેબ, એને કીધું ને, એ બોલ્યો હશે, એમને કીધું બરાબર. હવે તમારે એને બોલાવવા પડશે, હવે કમ્પ્લેન લખાવી જ પડશે. હલો. અરે સાહેબ, આ કોણ ગાંડો છે? હું બહાર ના પવન વિશે બોલ્યો ના તમારે? એ ભાઈ, તમારા ઘરના છે એમ કહો પેલા? અરે ના બાપા, હું એમને ઓળખતો નથી. તો તમે કેમ બોલ્યા કે ભાઈ પવન આવો છે એમ? જે બી એ કે એવું બધું બોલવાની જરૂર ના આવે ને. તમે કામ કરો, અહીંયા આવી જાવ ને યાર, મારે અહીંયા કેસ બનાવવો પડે. અરે ના સાહેબ, એવું નથી. આમાં કેવું છે કે હું બહાર ના પવન વિશે બોલ્યો છું, પવન ભાઈ વિશે નહીં, તમે સમજો. ના ના સાહેબ, એને બોલે, તમે બોલે જ છો. તમે પેલા એક વસ્તુ આ કે ના કહો કે તમે કીધું નહીં કે બાર પવન જો નથી બોલ્યો તમને. ચલો એવું હોય તો હું તમને સોરી કહી દઉં. જો સાહેબ, મેં કીધું ને, કીધું ને સોરી, એટલે ભાઈ માની ગયા. તો હું તમને નથી બોલ્યો, છતાં તમને સોરી કહું છું. તમે તો મારા માથે ચડો છો. ના તમે, અરે યાર, તમે ભલા આદમી નથી બોલ્યા, સોરી બોલવાની તમારે ક્યાં જરૂર હતી યાર? હવે તમે ખોટા સોરી કીધું, એટલે તમે પ્રૂવ થઈ ગયું કે તમે બોલ્યા. બાકી બોલ્યા સોરી ક્યાં નહીં યાર? અરે ના, તમે યાર વડીલ ખરું કરો છો ને યાર. હવે 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 પધારો ભાઈ, આવો હેડો. પવન ભાઈ કેવા જઈએ, ખબર પડી જાય અમને ઘરે. તમે એડ્રેસ આપો તમારો. અરે પવન ભાઈ, તમે સમજો યાર, આવું બધું ના હોય. મારા ઘરે બધા ફેમિલી મેમ્બર્સ હોય. ના બોલાય કોઈના વિશે આવું? ફેમિલી મેમ્બર હોય તો વાત કરો છો. તે પવન આવો છે, પવન તેવો છે, પવન તમે તેવો હોય, તમે તો ઉત્તરાયણમાં ગાળો દેશો મને. કાલ ઉઠીને યાર, તમે ખરા છો યાર. હું કામ કરું, હું તમને લખાણમાં આપી દઉં તો ચાલે? હા લખો લખો, ચલો લખો, બનાવટ લખો. ચલો કે ભાઈ આઈ એમ રિયલી વેરી સોરી લખો. એટલે એમની હું અત્યારે સાથેમાં લખું? મજા કરી રહ્યો તમે? પેલા બોલો, અત્યારે તમને ખબર નહીં પડતી. પવન ભાઈ શાંતિ થી વાત કરો, ટણીમાં વાત નહીં કરવાની. ભાઈ તમે લખો, હેડો લખો. હા એક મિનિટ, કાગળ લેવા દો. હા હા બોલો, શું લખવાનું? લખો કે આઈ એમ રિયલી વેરી સોરી મિસ્ટર પવન. આઈ એમ રિયલી વેરી સોરી. મને નથી ખબર, મને નથી ખબર કે પ્રિયાએ મને મિર્ચી મુર્ગો બનાવ્યો છે. એ એક મિનિટ, શું? કોણ બોલે? કોણ બોલે છે? રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. તમે બની ગયા છો સરસ મજાના મિર્ચી મુર્ગા. તમારા વાઈફ પ્રિયા બેને તમને મિર્ચી મુર્ગા બનાવ્યા છે. અરે બાપ રે, એમણે મને ઇન્ફોર્મેશન આપી હતી કે તમે બે દિવસ પહેલા કઈક સ્પા કરાવવા ગયા હતા, એટલે મેં કીધું ચલો કઈક કરીએ, પવન ઉડાવીએ. તમે તો મારા પવન ઉડાડી દીધા ભાઈ, આવું ના કરો યાર. સારું કુકડે કુક પવન ભાઈ કુકડે કુક કુનાર ભાઈ મિર્ચી મુર્ગા.